નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું બોકી રહેલી છું. આજે આપણે ધોરણ 12 અર્થશાસ્ત્ર એમાં પ્રકરણ 3 નાણું અને ફુગાવો. હવે ગયા વિડીયોની અંદર આપણે નાણાંના કાર્યો જોયા, આ વિડીયોની અંદર આપણે નાણાંના પ્રકારો જોશું. તો નાણાંના પ્રકારો ટોટલ 6 પ્રકારો છે. તો જ્યારથી વસ્તુ વિનિમય પ્રથા અથવા તો સાટા પદ્ધતિ અમલમાં હતી તે સમયથી જ છે એ નાણાંને એક વિનિમય માધ્યમ તરીકે અને નાણાંને એક સંગ્રાહક તરીકે કામગીરી કરવાની હતી ત્યારે કિંમતી પથ્થરો અને પશુઓનો ઉપયોગ થતો. ત્યારબાદ છે એ ધાતુના સિક્કાનો ઉપયોગ થતો છે. અને છે એ ત્યારબાદ છે એ કાયદાકીય માન્યતા મળી તો કાયદા માન્ય છે એ ચલણી નોટો અને સિક્કાઓનો ઉપયોગ થયો હતો. હવે બેન્કિંગ ક્ષેત્રનો જેમ જેમ વિકાસ થતો ગયો તેમ તેમ પ્લાસ્ટિક નાણું છે અમલમાં આવતું ગયું, એટલે એટીએમ કાર્ડ ડેબિટ કાર્ડ અમલમાં આવતી ગયું. અને ત્યારબાદ છે ઈ સ્વરૂપ ઈ બેન્કિંગે નાણાંને એક છે વિશેષ સ્વરૂપ આપ્યું છે. તો નાણાંના 6 પ્રકાર છે. પહેલું વસ્તુ નાણું. હવે છે એ સાટા પદ્ધતિ અથવા તો વસ્તુ વિનિમય પ્રથાની અંદર છે એ અદલા બદલી કરવામાં આવતી, ઘઉંના બદલામાં ચોખા, ચોખાના બદલામાં ઘઉં, વસ્તુ સામસામે આદાન પ્રદાન કરવામાં આવતી, એમાં નાણું સમાયેલું છે માની લેવામાં આવતું. પશુઓ. હવે પહેલાંના જમાનામાં છે એ પશુઓને નાણાં તરીકે મૂલ્ય તરીકે ગણવામાં આવતું કે પશુ આપણે વેચી નાખશું તો સામે છે એ આપણે જોઈતી વસ્તુ જરૂરિયાત અનુસાર મળી રહેશે. ત્યારબાદ ધાતુ નાણું. હવે ધાતુના છે એ ચલણી સિક્કાઓ આવ્યા, રાજા મહારાજાના સમયમાં છે એ આવ્યા. ત્યારબાદ છે એ ભારત સરકાર કેન્દ્ર સરકાર દ્વારા છે એ કાયદાકીય માન્યતા મળી અને કાગળની નોટો, અત્યારે આપણે 10, 20, 100, 200, 500ની નોટ જોઈએ છે તે, અને સિક્કા અમલમાં આવ્યા. હવે આ કાગળી નોટ, કાગળની નોટ કોણ બહાર પાડે છે? તો ભારતની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે આને બહાર પાડે છે. અને ખાલી 1 રૂપિયાની નોટ અત્યારે આવતી નથી, પરંતુ 1 રૂપિયાની નોટ છે કેન્દ્ર સરકાર બહાર પાડે છે એવો નિયમ છે. બાકી બધા જ નાણાં છે એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં છે એ છાપવામાં આવે છે. હવે ત્યારબાદ છે એ જેમ જેમ બેન્કિંગ ક્ષેત્રનો વિકાસ થતો ગયો તેમ તેમ પ્લાસ્ટિક નાણું છે અમલમાં આવતું ગયું, એટીએમ કાર્ડ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ વગેરે. હવે છે એ પ્લાસ્ટિક નાણાં ઉપરાંત છે એ બેન્કિંગે એક નવો મોડ લીધો છે, તેને ઈ બેન્કિંગ તરીકે ઓળખવામાં આવે છે. ઈ એટલે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ તરીકે ઓળખવામાં આવે છે. તો એ અદૃશ્ય છે કે ઈ મની, ઈ એટલે ઇલેક્ટ્રોનિક, મની એટલે રૂપિયા, પૈસા. તો બેન્કિંગ નાણું દાખલા તરીકે છે એ ડાયરેક્ટ ઓનલાઈન ટ્રાન્સફર કરવા હોય તો એ અદૃશ્ય છે, દેખાતા નથી, પણ એક વ્યક્તિના ખાતામાંથી બીજા વ્યક્તિના ખાતામાં પડી જાય છે. થેન્ક યુ.